ચાલો બાળકો, આજે આપણે રિપીટ અભ્યાસ કરવાનો છે ચેપ્ટર 4 યંગ વન્સ, જેથી કરી તમને યાદ રહી જાય. સૌથી પહેલાં છે કે KITTEN, કિટેન એટલે બિલાડીનું બચ્ચું. PUPPY, પપ્પી એટલે ગલુડિયું. DUCKLING, ડકલિંગ એટલે બતકનું બચ્ચું. CHICKEN, ચિકન એટલે મરઘીનું બચ્ચું. CALF, કાફ એટલે વાછરડું. KID, કીડ એટલે બકરીનું બચ્ચું. LAMB, લેમ એટલે ઘેટાનું બચ્ચું. FOAL, ફૂલ એટલે વચેરું. ત્યાર પછી છે CUB, કબ એટલે સિંહનું બચ્ચું. PIGLET, પિગલેટ એટલે ભૂલનું બચ્ચું. ચાલો નેક્સ્ટ આપણે હવે એક્સરસાઇઝ જોવાની છે. ચિત્રો જુઓ અને બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી એન્ડ વડે વાક્યો બનાવી લખો, જે આપણે કાલ 4-લાઇન બુકમાં રાઇટ કર્યા એ જ. સૌથી પહેલાં જે બ્રેકેટ આપ્યું છે બરાબર, એમાં તમને એનિમલ્સ નેમ આપ્યા છે. નીચે જે બ્રેકેટ છે એમાં યંગ વન્સ નેમ આપ્યા છે. કયા નેમ આપ્યા છે? યંગ વન્સ, એટલે કે એના બચ્ચાના. ફોર એક્ઝામ્પલ, આપણને એક ડોગ અને પપ્પી, એટલે કે કૂતરો અને એનું નાનું બચ્ચું ગલુડિયું, એવું પિક્ચર આપેલું છે. તો આપણે શું સેન્ટેન્સ બનાવવાનું છે? તો કે ઉપરની લાઇનમાં સ્પેલિંગ આપ્યા છે, એમાંથી ડોગનો સ્પેલિંગ આપણે ગોતવાનો છે, અને એના બચ્ચાને શું કહેવાય? તો કે પપ્પી કહેવાય. તો પપ્પીનો સ્પેલિંગ છે એ સેકન્ડ લાઇનમાંથી ગોતવાનો છે. અ ડોગ એન્ડ અ પપ્પી, કૂતરું અને તેનું ગલુડિયું. સામે જે પિક્ચર આપ્યું છે એ શેનું છે? તો કે કાઉ. અ કાવ એન્ડ અ કાફ, એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કાવ છે, કાવ એટલે ગાય, COW, કાવ એટલે ગાય. અને એનું જે બચ્ચું છે એને શું કહેવાય? તો કે વાછરડું કહેવાય, પણ વાછરડાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે કાફ. તો કાફ એ તમને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ જે છે એ શું છે? તો કે પીગ અને પીગલેટ. અ પીગ એન્ડ અ પીગલેટ, ભૂંડ અને ભૂંડનું બચ્ચું. ત્યાર પછી છે મરઘી અને મરઘીનું બચ્ચું, તો એને શું કહેવાય? તો કે અ હેન એન્ડ અ ચિકન. ત્યાર પછી નેક્સ્ટ જે પિક્ચર છે એ શું છે? તો કે સિંહ અને સિંહનું બચ્ચું. તો સિંહને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? તો કે લાયન. અ લાયન એન્ડ અ કબ, સિંહનું જે બચ્ચું છે એને શું કહેવાય? તો કે કબ. ત્યાર પછી જે સામે જે પિક્ચર છે એમાં શું છે? એક બતક છે અને બતકનું બચ્ચું. તો બતક છે એને શું કહેવાય ઇંગ્લિશમાં? તો કે ડક. અ ડક એન્ડ અ ડકલિંગ, બતક અને બતકનું બચ્ચું. ત્યાર પછી છે લાયન, સોરી, તો આપણે એક વખત જોયું. લાસ્ટ જે છે એ શું છે? તો કે હોર્સ. હોર્સ એટલે ઘોડો, પણ ઘોડાના બચ્ચાને શું કહેવાય? તો કે વછેરું, પણ વછેરાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ફોલ. અ હોર્સ એન્ડ અ ફોલ, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ, તો બિલાડી છે અને બિલાડીનું બચ્ચું છે. તો કે અ કેટ એન્ડ અ કિટન, બિલાડી અને બિલાડીનું બચ્ચું. બિલાડીનું બચ્ચું છે એને શું કહેવામાં આવે? તો કે કિટન. ત્યાર પછી નેક્સ્ટ જે એક્સરસાઇઝ છે એ જોવાની છે આપણે. તો કે અ ગોટ એન્ડ અ કીડ, બકરી છે, તો બકરીના બચ્ચાને શું કહેવાય? તો કે કીડ.
અને બકરીને શું કહેવાય? તો કે ગોટ. અ ગોટ એન્ડ અ કીડ. બકરીને બકરીનું બચ્ચું. ત્યાર પછી છે સીપ. સીપ એટલે ઘેટું. ઘેટું અને ઘેટું ઘેટાનું બચ્ચું. તો ઘેટાનું બચ્ચું છે એને શું કહેવાય? તો કે લેમ. અ સીપ એન્ડ અ લેમ. ચાલો નેક્સ્ટ જે છે એક્સરસાઇઝ શું છે? તો કે જોડકા જોડો. તમને યંગ વન્સ છે એના ફોટો આપેલા છે અને વચ્ચે જે સેન્ટર લાઇન છે ત્યાં યંગ વન્સના નેમ આપેલા છે, તો તમારે જોઈન્ટ કરવાનું છે. સૌથી પહેલું જે પિક્ચર છે એ શું છે? તો કે બકરીનું બચ્ચું. તો બકરીનું બચ્ચું છે એને શું કહેવાય? ધ કીડ. એટલે ગોટ એન્ડ કીડ, એટલે તમારે જોઈન્ટ કરવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ. તો કે નેક્સ્ટ જે છે એ ઘેટાનું બચ્ચું છે એટલે કે સીપ. તો સીપનું જે યંગ વન્સ છે એને શું કહેવામાં આવે? તો કે લેમ્બ. બરાબર. ત્યાર પછી છે લાયન. લાયન યંગ વન્સ. તો એના બચ્ચાને શું કહેવામાં આવે? સિંહના બચ્ચાને? તો કે કબ. એટલે ત્યાં શું આવશે? કબ. સામેની સાઈડ જુઓ, પાછળડું, એટલે કે એને શું કહેવાય? કાફ. કાવ એન્ડ કાફ. ત્યાર પછી છે હોર્સ. એટલે હોર્સનું જે યંગ વન્સ છે એને શું કહેવાય? તો કે ફોલ. ત્યાર પછી છે પિગ. પિગ પિગલેટ. તો પિગનું જે બચ્ચું છે એને શું કહેવાય? તો કે પિગલેટ. ત્યાર પછી છે ડક. તો ડકનું જે યંગ વન્સ હોય એને શું કહેવાય? તો કે ડકલિંગ. નેક્સ્ટ જે છે એ કેટ. તો કેટ, કેટ એટલે કે બિલાડી. તો કે બિલાડીનું બચ્ચું જે છે એને શું કહેવાય? તો કે કિટન. કિટન એટલે બિલાડીનું બચ્ચું. ત્યાર પછી સામેની સાઈડ ગલુડિયું. ગલુડિયું એટલે પપી. કૂતરાનું જે બચ્ચું હોય એને પપી કહેવાય, એટલે કે ગલુડિયું. ત્યાર પછી લાસ્ટ જે છે એ શું છે? તો કે મરઘીનું બચ્ચું. તો પણ એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ચિકન. ત્યાર પછી નેક્સ્ટ. નેક્સ્ટ તમારે છે જે પિક્ચર તમને આપેલું છે એમાં સીપ હોય એનું જે બચ્ચું હોય એટલે એને શું કહેવાય? તો કે લેમ. અને ઘણા બધા સ્મોલ ચિલ્ડ્રન્સ છે જે અને એક સ્કૂલ બતાવેલી છે. બરાબર. હવે આ જે ચિત્ર છે એમાં તમારે મનપસંદ રંગ પૂરવાના છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ જે પોયમ છે એ આપણે જોઈશું. તો સૌથી પહેલાં હું તમને એનો મિનિંગ સમજાવું છું. એક મેરી નામની છોકરી હોય છે અને લેમ એટલે ઘેટાનું બચ્ચું. એટલે મેરી નામની જે છોકરી હોય છે તેની પાસે એક ઘેટાનું બચ્ચું હોય છે, એટલે તેને પાયડું હોય છે ઘેટાના બચ્ચાને. બરાબર. મેરી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં એ બચ્ચું છે એની પાછળ પાછળ જાય, મેરીને ફોલો કરે. એટલે કે મેરી જ્યાં જાય ત્યાં એ જાય, એકલું રહે નહીં. એક દિવસ મેરી છે એ સ્કૂલે જાય છે, તો ઈ પણ સ્કૂલે જાય છે એની પાછળ પાછળ. પછી ક્લાસરૂમમાં તો ઘેટું છે, એ થોડું સમજે, એટલે એને એવી કંઈક રૂલ્સ એટલે કે જે નિયમો હોય એના વિરુદ્ધ એને કંઈ કર્યું. એટલે બાકીના જે ચિલ્ડ્રન એટલે કે બાકીના જે બાળકો હતા એ પણ રમવા લાગ્યા અને પ્લે કરવા માંડ્યા. પ્લે એટલે કે રમવા લાગ્યા અને હસવા માંડ્યા, મસ્તી કરવા લાગ્યું જે ઘેટાનું બચ્ચું હતું એ. અને ધીમે ધીમે કરીને એક એક પછી એક બચ્ચા
सॉरी, एक पछी एक छोकराओ स्कूल नी बार निकलवा लईगा। આવી રીતે આ રાઇમ્સ છે। ચાલો હવે આપણે ગાશું। મેરી હેડ લિટલ લેમ, લિટલ લેમ, લિટલ લેમ, મેરી હેડ લિટલ લેમ, ઇટ્સ સ્ક્વીઝ વોઝ વ્હાઇટ એઝ અ સ્નો, એવરીવેર ધેટ મેરી વેન્ટ, મેરી વેન્ટ, મેરી વેન્ટ, એવરીવેર ધેટ મેરી વેન્ટ, મેરી વેન્ટ, મેરી વેન્ટ, ધ લેમ વોઝ સો અટુ ગો, સો અટુ ગો, સો અટુ ગો, ઇટ ફોલોડ હર ટુ સ્કૂલ વન ડે, સ્કૂલ વન ડે, સ્કૂલ વન ડે, ઇટ ફોલોડ હર ટુ સ્કૂલ વન ડે, વિચ વોઝ અગેન્સ્ટ ધ રૂલ્સ, ઇટ મેટ ધ ચિલ્ડ્રન લાફ એન્ડ પ્લે, લાફ એન્ડ પ્લે, લાફ એન્ડ પ્લે, ઇટ મેટ ધ ચિલ્ડ્રન લાફ એન્ડ પ્લે, લાફ એન્ડ પ્લે, લાફ એન્ડ પ્લે, ટુ સી અ લેમ ઇન સ્કૂલ। ચાલો તો આ રાઇમ્સ તમારે ગાવાની છે।